નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ. ઇકો સેન્સિટિવ ઝોનમાં 1 કિલોમીટરના બફરને જડતાથી ન અનુસરવા સુપ્રીમનું સૂચન. પ્રેમ લગ્ન માટે મા બાપની સંમતિ ફરજિયાત બનાવો, વિધાનસભામાં મુદ્દો ગાજ્યો. લોકસભાની થઈ રહી છે તડામાર તૈયારીઓ, આજથી 3 દિવસ ભાજપની પ્રશિક્ષણ શિબિર શરૂ. હવે નજર કરીએ વિસ્તૃત સમાચારો પર. એક તરફ વિકાસની વાતો થાય છે તો બીજી તરફ 18મી સદીમાં લઈ જવાના જંગલી કાયદા તરફ આ લઈ જવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પોલિસીને જાળવી રાખી જો વિકાસ અનુસરવામાં આવે તો ઘણો ફાયદો મળી શકે, પરંતુ જંગલ ખાતાનું જંગલીપણું વિકાસને રૂંધે છે તેવી પણ ઘણી ઘટનાઓ સામે આવે છે. ત્યારે સુપ્રીમ કોર્ટે પણ જંગલ ખાતાને સૂચિત કર્યું છે કે બફર વિસ્તારમાં જડતા ન અનુસરવી જોઈએ. કહેવાતા એક્ટિવિસ્ટો અને તજજ્ઞો પણ મોકો ચૂકતા નથી. જંગલ ખાતું જાણે સિંહનું સંવર્ધન અંગેના નિર્ણયો લેવામાં આવતા હોય છે. સમગ્ર દેશમાં જે પણ જગ્યાએ ઇકો સેન્સિટિવ ઝોનની અમલવારી કરવામાં આવી છે તે તમામ જગ્યા પર સુપ્રીમ કોર્ટે વન્ય વિભાગને તાકીદ કરી છે અને જણાવ્યું છે કે ઇકોલોજીનું જાળવવું અનિવાર્ય છે, પરંતુ જે જડતા રાખવામાં આવે છે તે ન રાખવી જોઈએ. એટલું જ નહીં, તેઓએ જણાવ્યું હતું કે નિયમો મુજબ જ દરેક કામગીરી હાથ ધરવામાં આવે. જે જગ્યાએ પ્રોહિબિટ કરવામાં આવી છે તો તે વિસ્તારને પ્રોહિબિટા જ રાખવો જોઈએ. અત્યારે લવ મેરેજનો ટ્રેન્ડ વધી રહ્યો છે. માતા પિતાની સંમતિ વગર કોર્ટ મેરેજ થઈ રહ્યા હોય ત્યારે માતા પિતાની સહી ફરજિયાત કરવાની માંગ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. કોર્ટ મેરેજમાં માતા પિતાની સહી લેવાની માંગ ઉત્તર ગુજરાતનો પાટીદાર સમાજ પણ ભૂતકાળમાં કરી ચૂક્યો છે. એટલું જ નહીં, 2 વર્ષ પહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને કોર્ટ મેરેજમાં માતા પિતાની સંમતિ માટેનો કાયદો બનાવવા માંગ કરી હતી. આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા ગૌરવરાજસિંહ. જી ગૌરવરાજ, શું છે સમગ્ર વિગત? બિલકુલ, લગ્ન એટલે કે કોર્ટ મેરેજમાં હવે માતા પિતાની જે સહી છે તેને ફરજિયાત બનાવવામાં આવે તેવી માંગ સાથેનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો છે. ખાસ અગાઉ આ પ્રકારની માંગ ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજે પણ કર્યો હતો અને ત્યારબાદ વિધાનસભામાં એકવાર અગાઉ જે ચંદનજી ઠાકોર જે કોંગ્રેસના ધારાસભ્ય હતા તેમણે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ આ પ્રકારનો પત્ર લખ્યો હતો. ત્યારે પણ તેમણે આ પ્રકારની માંગણી કરી હતી કે જે કોર્ટ મેરેજ થતા હોય છે અને જે પ્રેમ લગ્ન થતા હોય છે તેમાં કોર્ટ મેરેજ દરમિયાન ખાસ માતા પિતાની સહીને ફરજિયાત બનાવવામાં આવે. આ વખતે જે પંચમહાલના કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ છે તેમણે વિધાનસભા સત્ર બાદ પત્રકારોને માહિતી આપતા તેમણે કહ્યું હતું કે ખાસ જે કોર્ટ મેરેજ થતા હોય છે તેમાં માતા પિતાની જે સહી છે તેને ફરજિયાત બનાવવામાં આવે, જેના કારણે ક્રાઇમ રેશિયો ઘટાડી શકાય. તેમનું કહેવું હતું કે ઘણીવાર એ પ્રકારના કિસ્સા બનતા હોય છે કે માતા પિતાથી છુપાવીને જે છોકરા છોકરી છે, જે યુવક યુવતીઓ છે તે લગ્ન કરતા હોય છે, એ પણ એક અથવા બીજા જિલ્લામાં જઈને પોતાના દસ્તાવેજો છુપાવીને કોર્ટ મેરેજ કરતા હોય છે, જેના કારણે જે ક્રાઇમ રેશિયો છે તેની ઉપર સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે જે માતા પિતાની સહી છે તેને લગ્ન સમયે ફરજિયાત કરવામાં આવે અને સાથોસાથ યુવક અને યુવતી જે વિસ્તારના જે જિલ્લાના હોય તે જ જિલ્લામાં તેમની જે લગ્નની નોંધણી છે તે કરવામાં આવે, જેથી માતા પિતાને પણ જાણ રહે અને ક્રાઇમ રેશિયોને વધતો અટકાવી શકાય. કુલ મળીને મુખ્ય વાત જો કરવામાં આવે તો હવે જે કોર્ટ મેરેજ થાય છે તેમાં માતા પિતાની સહી ને ફરજિયાત બનાવવામાં આવે તેવો મુદ્દો વિધાનસભામાં ચોક્કસ ગાજ્યો છે. કહી શકાય કે અગાઉ જે માંગ પાટીદાર સમાજે, અગાઉ જે માંગ કોંગ્રેસના ધારાસભ્યએ કરી હતી, એ જ માંગ અને એ જ બાબત ઉપર હાલ વિધાનસભામાં ચર્ચા ચાલી રહી છે. જો આ પ્રકારનો કાયદો ઘડવામાં આવે તો ત્યારબાદ જે કોર્ટ મેરેજ થતા હોય છે તેમાં માતા પિતાની સહીને ફરજિયાત કરી દેવામાં આવશે, જેની અસર રાજ્યભરમાં થશે. આભાર ગૌરવરાજ સમગ્ર વિગત બદલ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પર રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યા બાદ ભાજપે વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓનો આરંભ કરી દીધો છે. આજથી જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આવેલા વિશાલ રિસોર્ટ ખાતે પ્રદેશ ભાજપનો 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનો આરંભ થઈ ચૂક્યો છે, જેમાં ગુજરાતમાં સતત 3જી વખત લોકસભાની તમામ 26 બેઠકો રેકોર્ડ બ્રેક લીડ સાથે કબજે કરવા માટે પક્ષના હોદ્દેદારોના નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. લોકસભાની ચૂંટણીના આડે હવે 1 વર્ષ જેટલો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા કેન્દ્રમાં સતત 3જી વખત પૂર્ણ બહુમત સાથે નરેન્દ્રભાઈ મોદીની સરકાર બને તે માટે તડામાર તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક 156 બેઠકો પર જીત હાંસલ કરી સતત 7મી વખત ગુજરાતમાં સત્તારૂઢ થયું છે.
જેવી જીત વિધાનસભામાં મળી છે તેનાથી સવાઈ જીત લોકસભાની ચૂંટણીમાં મળે તે માટે અત્યારથી જ મહેનત શરૂ કરી દેવામાં આવી છે। કડી તાલુકાના કુલેત્રા ગામે પોલીસ ઉપર હુમલાની ઘટના સામે આવતા સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। કુલેત્રા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જે બનાવને લઈને કડી બાવલુ અને નંદાસણ પોલીસ કુલેત્રા ગામે પહોંચી હતી, જ્યાં પોલીસ ગામની અંદર પહોંચતાની સાથે જ પોલીસ ઉપર પણ પથ્થરમારો તેમજ તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો કરી નાખ્યો હતો, જેમાં એક પોલીસકર્મીને ઈજા પણ પહોંચી હતી। પોલીસની બે ગાડીઓને નુકસાન પણ થયું હતું, તેમજ ટોળાએ તીક્ષ્ણ હથિયાર તેમજ પથ્થરમારો કરતા કડી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને ઈજાઓ પહોંચી હતી, જેને કડી ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓના માથાના ભાગે 7 ટાંકા આવ્યા હતા। કેશોદમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં સિગ્મા સ્કૂલ અને VS પબ્લિક સ્કૂલમાં કોપી કેસ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ ધોરણ 10 બોર્ડનું ગણિતનું પેપર આપી રહ્યા હતા, તે સમયે વિદ્યાર્થી પાસે સાહિત્ય પકડાતા 2 કોપી કેસ કરવામાં આવ્યા હતા। રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના જસદન તાલુકાના ચેરમેન પંકજભાઈ ચાવની આગેવાની હેઠળ હરિબાપા ચેરિટેબલ ટ્રસ્ટ કોલેજમાં ગ્રાહકોને જાગૃત અને સંગઠિત બનાવવા માટે અપીલ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા શહેરમાં ચેરમેન પંકજભાઈ ચાવની આગેવાનીમાં જસદણ હરિબાપા ચેરિટેબલ ટ્રસ્ટ કોલેજમાં ગ્રાહકોને જાગૃત અને સંગઠિત બનાવવા તથા ગ્રાહકોના પ્રશ્નોના નિરાકરણ માટે 1986ના કાયદા હેઠળ ગ્રાહકોને અધિકાર મળ્યા છે, જેમાં માહિતીનો અધિકાર, પસંદગીનો અધિકાર, ફરિયાદ કરવાનો અધિકાર, વળતર મેળવવાનો અધિકાર, ગ્રાહક અધિકાર, સલામતીનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર વગેરે મુખ્ય છે। ત્યારે કોલેજના વિદ્યાર્થીઓને 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન છે તેને લઈને માહિતગાર કરવામાં આવેલા હતા। કોઈ પણ વસ્તુ ખરીદી કરતી વખતે તેમની ડેટ જોવી અને પાકું બિલ લેવું એ તમારો અધિકાર છે। કેવી વસ્તુ ખરીદી તે વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવેલા। 15 માર્ચ વિશ્વ ગ્રાહક દિન અંતર્ગત ભારત સરકારના નિર્દેશ પ્રમાણે તારીખ 11 થી 17 સુધી ગ્રાહક જાગૃતિ સપ્તાહ ચાલે છે। રાજ્ય સરકારે પણ રાજ્યકક્ષાનો કાર્યક્રમ વિવિધ શહેરમાં યોજતી હોય છે એ અને અન્ય ગ્રાહક સંગઠનો જુદા જુદા જિલ્લામાં ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો યોજતા હોય છે। અમારું રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પણ આ દિશામાં આ સપ્તાહ નિમિત્તે જસ્તની અંદર આજે આ ગ્રાહક જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજેલ છે, જેમાં જેમ ઉદ્દેશ છે અમારો કે વિદ્યાર્થીઓના માધ્યમ દ્વારા ગ્રાહક જાગૃતિનો સંદેશ ઘરે ઘરે પહોંચે અને ગ્રાહકો જાગૃત બને અને તેમના અધિકારો પ્રત્યે જાણતા થાય। રાજકોટના આંગણે અદ્યતન ડેન્ટલ હાઉસ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે, જે અંગે એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલના સંસ્થાપક ડોક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું કે આ સૌરાષ્ટ્રની સૌથી મોટી દાંતની હોસ્પિટલ છે, જેમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, દાંતને લગતા તમામ રોગોનું પણ નિદાન એક જ સ્થાને કરવામાં આવશે। ડેન્ટિસ્ટ તરીકે ડોક્ટર ધવલ પટેલે સૌરાષ્ટ્ર અને રાજકોટમાં ભારે લોકચાહના મેળવી છે। પત્રકાર મિત્રો, ટાઈમસર તમે ટાઈમ કાઢીને આવ્યા એના બદલ ખૂબ ખૂબ આભાર। આમ તો બધું આ હોસ્પિટલ વિશે વિપુલભાઈએ બધું જણાવી દીધેલું છે, પણ હું ડોક્ટર ધવલ પટેલ એઝ એ સર્જન, જડબાના સર્જન, જે એક્સિડન્ટ કેસ ને એવી રીતે આવતા હોય એના સૌ પ્રથમ સર્જન સૌરાષ્ટ્રનો છું। 1999થી અમે કાર્યરત છીએ અને આ અમે 2 દિવસ રહીને સન્ડેથી કાર્યરત સ્ટાર્ટ કરીએ છીએ। આપ સૌને પણ આમંત્રણ છે, સન્ડેના પણ આવજો અને બાકી હોસ્પિટલ વિશે તો બધું કીધેલું છે બહુ જ, એટલે આની અંદર જે ટેકનિકલ ડિટેલ્સ હોય છે એ જે ઇન્ટિરિયર સાહેબ હોય છે અને અમે લોકો હોય છે એને જ ખ્યાલ હોય છે, એટલે મે બી તમને એમાં જોઈએ ખ્યાલ ના આવે, પણ અંડરલાઈંગ પાઇપિંગો ઘણી જાતી હોય, એનું હાઇજીન કેવું રહેતું હોય, ચોખ્ખાઈ કેવી રહેતી હોય, એકબીજા પેશન્ટને ચેપ કેમ ન લાગતો હોય, એ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું આવે છે। એવા મારા મિત્ર જે થઈ ગયેલા છે અને ઇન્ટિરિયર સાહેબ છે આનંદભાઈ શાહે પણ આમાં બહુ ભોગ આપેલો છે। થોડુંક કોવિડને લીધે અમે 6 મહિના થોડુંક લેટ પડ્યા છીએ, કારણ કે લેબરનો ને એનો થોડો ઇસ્યુ હતો, એટલે 2 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે અને વિપુલભાઈએ જેમ કીધું એ પ્રમાણે આ ઓલમોસ્ટ ગુજરાતની અને આમ જોવો તો બોમ્બેમાં પણ આવડી જગ્યા તો બિચારા કોઈ લઈ ના શકે, એટલે આમ જોવો તો બહુ સિલેક્ટિવ શહેરમાં, મે બી દિલ્હીમાં, બેંગ્લોરમાં કે ક્યાંય હોઈ શકે, બાકી આ ટાઈપની નથી, એટલે આપણે રાજકોટ માટે, સૌરાષ્ટ્ર માટે કે એના માટે એક ગર્વભરું વાત થઈ ભાઈ। અહીંયા તમારે સામાન્ય દાંતની સારવારથી માંડીને એકદમ જટિલ સારવાર જે કોઈ હોય છે એ થઈ શકે છે, જેમ કે એક્સિડન્ટ કેસ હોય છે, કોઈ ગાંઠ થઈ ગયેલી હોય છે, મોઢાના ખુલતા હોય એવી, એટલે તમે જે વિચારો છો કે સાવ સામાન્ય સારવાર હોય દાંતમાં એવું નથી, એકદમ લેવિશ ટાઈપની ટ્રીટમેન્ટ બધી હોય છે,
એટલે વધારે તમારો ટાઈમ ના લેતા હું આનંદભાઈને પણ કહીશ, જરા બે શબ્દો કે ખાસ કરીને આ જે બનાવ્યું છે એમાં શું એનો હેતુ હતો અને શું એમને વિચારીને આ બધું બનાવ્યું છે. કચ્છના સેકપીર નજીક આરટીઓ તેમજ પોલીસની ટીમ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી, જેમાં 10 જેટલી મીઠા ભરેલી ગાડીને ડિટેઇન કરવામાં આવી હતી. લાંબા સમયથી મીઠા ભરેલી ગાડીઓના વિવાદ બાદ પશ્ચિમ કચ્છના વડા સૌરભસિંહ ખુદ સેકપીર જઈને આરટીઓની સાથે રાખેલી ગાડીઓ પર કાર્યવાહી કરી હતી. લોકો પણ હવે પોલીસની કામગીરી તેમજ આરટીઓની કામગીરીને બિરદાવી રહ્યા છે. ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી અંતર્ગત જૈન વિઝન સંસ્થા દ્વારા આવો રે આવો મહાવીર નામ લઈએના દશાબ્દી વર્ષ નિમિત્તે વિવિધ ભક્તિમય કાર્યક્રમ અને અન્ય ધાર્મિક કાર્યક્રમ યોજાવાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ ઉજવણી અંતર્ગત આગામી તારીખ 26 માર્ચના રોજ હેમુગઢી હોલ ખાતે જૈન દર્શનનો એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાશે, જેમાં 3 એપ્રિલે ભક્તિ સંગીત અને 4 એપ્રિલે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના લોકગીતોની પ્રસ્તુતિ થશે. અબ તકની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળ વતી મયુરભાઈ શાહ તેમજ મિલન કોઠારીએ વિશેષ વિગતો આપી હતી. સમસ્ત જૈન સમાજ રાજકોટના ઉપક્રમે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઘણા બધા કાર્યક્રમો આગામી 3-4 તારીખે થવા જઈ રહ્યા છે અને લોકોમાં થનગનાટ એટલે છે. 2621મું વર્ષ મહાવીર સ્વામી જન્મ કલ્યાણકનું આપણે જ્યારે ઉજવી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે સૌને એમ હોય કે ભાઈ મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક આપણે સારી રીતે ઉજવીએ. તેના ભાગરૂપે આજે જૈન વિઝન જે સંસ્થા છે એને આગામી 26 તારીખે જૈન દર્શનનો કાર્યક્રમ એક રાખેલ છે હેમુગઢી હોલમાં, જેમાં પ્રખર વક્તાઓ દીપક અંતાણી, હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી, રહીશ મણિયાર જેવા પ્રખર વક્તાઓ એમાં આવશે. 3 અને 4 તારીખે જૈન વિઝનનું આવો રે આવો મહાવીર આવેદનું આ 10 વર્ષ પૂરા કરે છે, 10 દિવસ છે, એને અનુલક્ષીને 3 તારીખે આવો રે આવો મહાવીર આવો છે અને 4 તારીખે ભક્તિ સંગીતમાં ઝવેરચંદ મેઘાણીના ગીતોને વણી લઈ અને એ પણ કાર્યક્રમ ભક્તિ સંગીત રાખવામાં આવેલ છે. એટલે 3 અને 4 તારીખ 2 દિવસ ભક્તિ સંગીત છે અને 26 તારીખે જૈન દર્શનના કાર્યક્રમ ઉપર છે. પ્લસ 4 તારીખે એક નાટક પણ જૈન દર્શન ઉપર જ એક મોટું નાટક થવા જઈ રહ્યું છે અને એ 4 તારીખે ત્યાં હેમુગઢી હોલ ખાતે જ આ નાટક ભજવવામાં આવશે. આવો અરે આવો મહાવીર, મહાવીર નજીક આવી ગયા, આપણે દિવસો ટૂંકા રહ્યા છે અને 10 વર્ષની જર્ની. પેલા તો કેવો વિચાર આવ્યો તમને જે પહેલું વર્ષ જે હતું કે આ એક આવો કાર્યક્રમ થવો જોઈએ, કે એની એક તમારી એક જૂની યાદને એક તાજી કરવી છે કે ક્યારથી આ વિચાર ઉદભવ્યો હતો અને આજે 10 વર્ષે ક્યાં પહોંચ્યું છે? જૈન સમાજના હિમાયતી એવા સ્વર્ગવાસ નરેન્દ્ર મામા અકીલા પરિવાર એ જૈન સમાજની એક મિટિંગ કરાવી અને અનાયાસે હું એ મિટિંગમાં હાજર હતો. એટલે એ મિટિંગમાં ભગવાન મહાવીર સ્વામીની ધર્મયાત્રા જબરજસ્ત ઉજવાય તેવી તેમની અપીલ હતી. એમાં ભક્તિ સંગીતનો કાર્યક્રમ કરવો ન કરવાની વિચારણા ચાલતી હતી અને એ કાર્યક્રમ ન કરવાની બધા આગેવાનોએ ના પાડી. બીજે દિવસે સવારના મેં મામાને ફોન કર્યો કે ભક્તિ સંગીત આવી જોઈએ, મને ઈચ્છા છે. એટલે મામાએ કીધું કે ભાઈ બહુ સારી વાત છે અને તને મહાવીર સ્વામી દિલમાં બેઠા બહુ મોટી ઘટના છે. એટલે બપોરના એને મને ઘરે બોલાવ્યો અને સીધું એમણે મારા હાથમાં અકીલાનું દૈનિક પકડાવ્યું અને મને કે વાંચ. તો અંદર એમણે કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. પાણવદ વોર્ડ નંબર 2માં છેલ્લા 20-25 દિવસથી ખાનગી કંપની દ્વારા ખોદકામ કરવામાં આવેલ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, કારણ કે ખોદકામના કારણે ખાડા અને પાણીથી દુકાનદારો પરેશાન થઈ ગયા છે. સતવારા સમાજ સ્થાનિક રહેવાસી તેમજ દુકાનદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખરવાળ વિસ્તાર 2 નંબરના વોર્ડમાં આ રોડની સમસ્યા તો છે, પણ અહીંયા 4 વર્ષ પહેલા સ્પીડ બ્રેકર રજૂઆત કરી છે, લેખિત આપેલું છે નગરપાલિકામાં, સ્પીડ બ્રેકર નથી મુકાલો. અવડો મોટો સતવારા સમાજ દેખાતો નથી, બધા શું કરે છે ખાલી ચૂંટણી કારણે મતલબ જોડાવે ગીલા
ભાણવાર વોર્ડ નંબર 2 માં જે તરાવ વિસ્તારની અંદર જે સત્વારા સમાજ પાસે જે રોડ છે એમાં એક ખાનગી કંપની દ્વારા જે ખોદાણ કરવામાં આવ્યું છે કે 20-25 દિવસથી આ લોકોને જે પાણ આવડી છે તે પરેશાનીને કારણે કેટલાય લોકોને ઈજા થઈ છે અને જે લોકો ત્યાં દુકાનો છે તે રાજકોટના આંગણે પ્રથમવાર ઈવી એન્ડ એન્જિનિયરિંગ ગુજરાત એક્સપો 2023નું જાજરમાં આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17, 18 અને 19 ત્રણ દિવસ આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. એક્સપોના આયોજક નરેશભાઈ પંચાલ, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, આત્મીય યુનિવર્સિટીના ડિરેક્ટર નલિનભાઈ ઝવેરી, ઉદ્યોગપતિ અને સમાજના અગ્રણી યોગીનભાઈ છનિયાર, જયંતિભાઈ સરધારા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ એક્સપોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ જે એક્સપો થવા જઈ રહ્યો છે આ MSMEના સહયોગથી થઈ રહ્યો છે. એમાં ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ, MSME બેઉ ઇન્વોલ્વ છે. આ એક્સપો એક થઈ રહ્યો છે વેન્ડર ડેવલપમેન્ટ કમ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો છે. આમાં ઇવી અને એન્જિનિયરિંગને અમે કવર કર્યું છે. ઇવીમાં ઓટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ જે રાજકોટમાં લાર્જ સ્કેલ ઉપર છે એને કેવી રીતના આપણે ઇવીમાં કન્વર્ટ કરીએ એના વિશેનું, એના કોમ્પોનન્ટ્સનું અહીંયા પ્રદર્શન થઈ રહ્યું છે. આની અંદર અમે વેન્ડર ડેવલપિંગ પ્રોગ્રામ ચલાવીએ છીએ જેમાં ગવર્મેન્ટની PSUs કંપનીઓ અહીંના MSME યુનિટને ડાયરેક્ટ વેન્ડર બનાવવાનું તક મળી રહી છે. અને બીજું આમાં ગવર્મેન્ટના સહયોગથી થઈ રહ્યું છે એટલે લોકોને 75% રિફંડ મળી રહ્યું છે. અને ઇવીને અહીંયા પ્રમોટ કરવાનું ગુજરાત સરકારનું જે ડ્રીમ છે એના માટે થઈને આ એક્સપો કરી રહ્યા છે. આ રાજકોટની ધરતી ઉપર આ એક્સપો પ્રથમ વખત થઈ રહ્યો છે. આની અંદર 150 આસપાસ આપણે ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિટરો છે. આમાં સ્ટાર્ટઅપને અમે પ્રમોટ કરી રહ્યા છીએ અને એક સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અમે આવવાના માટે કરી રહ્યા છીએ. અને બીજું જે આપણે શાર્ક ટેન્ક તરીકે જે સિરિયલ આવે છે એ ટાઈપનું શાર્ક ટેન્કનું એક આયોજન કર્યું છે. તો આમાં જે વિદ્યાર્થીઓ છે જેમને પ્રોજેક્ટ્સ બનાવ્યા છે તો એમને એક પ્લેટફોર્મ પર લાવવા માટે એમને ફાઇનાન્સથી લઈને એની પ્રમોટર કંપનીઓ પણ અહીંયા આવશે જે એમને ઇન્ડસ્ટ્રીઝમાં સારી રીતે પ્રમોટ કરીને એક વિશ્વ ફલક ઉપર લઈ જશે. આમાંથી મેઇન સ્કોપ MSME યુનિટોનો છે કે MSME યુનિટો જે આજે ગવર્મેન્ટ PSUs કંપનીમાં સપ્લાય કરે છે એ 1-2 જગ્યાએથી વાયા એમનું સપ્લાય જાય છે. આ એમને ડાયરેક્ટ વેન્ડર બનવાનો આ એક મોટો મોકો મળી રહ્યો છે એમને. બહારથી ડેલિગેટ્સમાં અત્યારે આપણે ફ્લિપકાર્ટના અસિસ્ટન્ટ ડાયરેક્ટર આવ્યા છે જે અત્યારે અહીંનો જે હાર્ડવેર બિઝનેસ છે એ ડાયરેક્ટ ફ્લિપકાર્ટ અહીંથી પરચેઝ કરશે. આ એક્સપો 17, 18, 19 ત્રણ દિવસનો એક્સપો છે. અમે લોકોને એ જ અપીલ કરવા માગીએ છીએ કે નાની ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને આમાં જોડાય, વેન્ડર ડેવલપિંગનો લાભ લે અને જે વિદ્યાર્થીઓ છે જેમાં ટેલેન્ટ છે એ એમના પ્રોજેક્ટ્સ અહીંયા લઈ આવે તો એમને એક વિશ્વ ફલક ઉપર લઈ જવાની. ઉનાળો શરૂ થતા લોકો આકરા તાપથી બચવા ઠંડા પીણાનું સેવન કરતા હોય છે. તેમાં પણ ખાસ અત્યારે શેરડીના રસ પ્રત્યે લોકોનું આકર્ષણ ખૂબ વધુ હોય છે. ત્યારે શેરડીના રસના ચીચોડા ખાતે હાઇજીનના ધારાધોરણનું પાલન કરવામાં આવે છે કે કેમ, કારણ કે મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા અનેક વિસ્તારમાં ચાલતા રસના ચીચોડા ખાતે ચકાસણી શરૂ કરવામાં આવી હતી. કઈ જગ્યાએ જઈને અમે ખાસ કરીને જે શેરડી વાપરવામાં આવે છે તે ખાસ ધોઈને વાપરવાની, કારણ કે તેની પર અનેક સૂતી તથા મેલ ચોટેલા હોય છે તો તે સીધા પેટમાં ન જાય એટલા માટે સાફ કરવું જરૂરી છે. એ સિવાય જે બરફનો ઉપયોગ કરવામાં આવે છે તે બરફ 2 પ્રકારના આવે છે, ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટેનો અને ખાદ્ય માટેનો. તો બરફ અત્યારે જે ઉપયોગમાં આવે છે ખરેખર પીવાલાયક પાણીનો બનેલ છે કે નહીં એ ચેક કરીએ છીએ. એ સિવાય બરફના કારખાના પણ અમે ચેક કરીએ છીએ. એ સિવાય બરફના રસમાં જે પાઇનેપલ કે લીંબુ કે એવા જે વધારાના ઇન્ગ્રેડિયન્ટ વપરાતા હોય એ સારી કક્ષાના વપરાય છે કે નહીં તે પણ અમે ચેક કરીએ છીએ. આ બરફ અમને એવો અખાદ્ય જણાય, શેરડી એવી સાફ ન કરતા હોય, ફૂડ લાયસન્સ ન લીધેલું હોય એના માટે અમે આશરે 25-1 જેટલી નોટિસ આપેલ છે. કેશોદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન થયું હતું, જ્યાં કલેક્ટર, જિલ્લા ભાજપ સંગઠન સહિતના આગેવાન કાર્યકરોએ CMનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી સુરક્ષા કાફલા સાથે વાહન માર્ગે મેંદરડાના માલકણા જવા રવાના થયા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત જિલ્લા તાલુકાના પદાધિકારીઓ પ્રશિક્ષણ શિબિરમાં ખાસ હાજરી આપશે. તત્વ નેચરોપેથી તથા ક્રેડાઈ વુમન્સ વિંગના સંયુક્ત ઉપક્રમે આજરોજ સ્વાસ્થ્ય જાળવવા તથા આંતરિક સુંદરતા લાવવા પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ ક્રેડાઈ વુમન્સ વિંગના સભ્યો માટે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્રેડાઈ વુમન્સ વિંગના સભ્યો જોડાયા હતા. ડોક્ટર રસીલા પટેલ દ્વારા આ અંગે વુમન્સ વિંગના સભ્યોને માહિતી પણ આપવામાં આવી હતી. પ્રીતિકા સોનવાની, જોઈન્ટ સેક્રેટરી ક્રેડાઈ વુમન્સ વિંગ રાજકોટ. યે એક છોટી સી થોટ થી એક મેરે કો વિચાર આયા કે હમ એક એસા સેમિનાર કરે જિસે સારી લેડીઝ, નહીં મેરા પર સબકા કુછ નોલેજ ગેન હો, સબકો કુછ અપની હેલ્થ સે રિલેટેડ જ્ઞાન પ્રાપ્ત હો,
और ये स्पेशली पूरी क्रेडाई वुमन विंग के लिए किया गया है। और साथ ही में अगर सब नहीं होते तो इवेंट ही सक्सेसफुल नहीं होता, तो ये पूरा ग्रुप टीम वर्क है जो सब अटेंड कर रहे हैं आज। हमारी प्रेसिडेंट दर्शना पटेल और मोना, हम सब ने मिलकर ये एक इवेंट पुटअप किया फॉर द सोसाइटी, सोसाइटी की नॉलेज बढ़ाने के लिए, हेल्थ को अच्छा रखने के लिए। नेचुरली ये कोशिश करेंगे कि बीमारियां घटे, और बीमारियां तभी घट सकती है जब हम हेल्दी खाना खाएं, हम इस तरीके के नेचुरल सेमिनार्स को भाव दें, हम नेचुरल फूड, ऑर्गेनिक फूड पर फोकस करें, घर पे खुद खाना बनाए। इसके काफी तरीके हैं अपने भारत को रोग मुक्त करने के। कार सवारे 10:30 समय राधनपुर भाबर हाईवे पर आवेल सुरभी गौशाला नजीक थी पसार थती हती, त्यारे अचानक शॉर्ट सर्किट थता कार मां आगळना भागे धुमाड़ा निकलता एमां बैठेला त्रणे जणा कार मांथी कूदी गया हता। ज्यारे हाईवे पर कार सड़कता लोकोना टोळे टोळा घटना स्थळे दौड़ी आव्या हता અને પોલીસ તેમજ નગરપાલિકાને જાણ કરતા પોલીસ અને પાલિકાના ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે આગમાં કાર બળીને ખાક થઈ જવા પામી હતી। રઘુવંશી ફ્રેન્ડ્સ લેડીઝ ક્લબ દ્વારા આગામી તારીખ 19ના રોજ વર્લ્ડ વોટર ડેની ઉજવણી તથા રાજકોટ શહેરના ધારાસભ્યોના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તથા એક કુકિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે। આ અંગે વધુ વિગતો અપતકની મુલાકાતે આવેલા જાગૃતિ ખીમાણી દ્વારા પૂરી પાડવામાં આવી હતી। જાગૃતિ ખીમાણી, રઘુવંશી ફ્રેન્ડ્સ લેડીઝ ક્લબ પ્રેસિડેન્ટ, આગામી 19/3/2023 ને રવિવારના રોજ વર્લ્ડ વોટર ડેની ઉજવણી, એમાં સાથે ધારાસભ્યનું સન્માન, સાથે કુકિંગ કોમ્પિટિશન, તેમાં પોષકયુક્ત આહાર કુકિંગ કોમ્પિટિશન, અલગ અલગ ક્ષેત્રે વિવિધ ક્ષેત્રે આગળ આવેલા બાળકો, આગવું સ્થાન ધરાવતા બાળકોને એવોર્ડ ફંક્શન અને ડ્રેસ કોડ, ખાસ કરીને વર્લ્ડ વોટર ડેની ઉજવણી છે તો ડ્રેસ કોડ આપવામાં આવેલ છે સફેદ અને બ્લુ કલર, એમાં પણ બહેનોને ઇનામોની વણઝાર કરવામાં આવશે। તો ખાસ આ વર્લ્ડ વોટર ડેની ઉજવણીમાં જાહેર જનતાને આમંત્રણ આપું છું। તો બાળકોની આ ઉજવણી, ધારાસભ્યનું સન્માન અને વર્લ્ડ વોટર ડેની ઉજવણીને કુકિંગ કોમ્પિટિશનમાં આવવા માટે વિનંતી કરું છું। તારીખ 19/3/2023 સમય 4-7 કરણપરા કેસરિયા લોહાણા માજનવાડી ખાતે આ કાર્યક્રમ યોજેલ છે। પ્રથમ તો રાજકોટના ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરિયા, ઉદયભાઈ કાનગઢ, રમેશભાઈ તિલાળા અને ડૉક્ટર દર્શિતાબેન શાહ, ચારેય ધારાસભ્યનું સન્માન પણ ગોઠવવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં। મોડાસાના આઈટીઆઈ ખાતે એડવાન્સ સર્ટિફિકેટ કોર્સ ઇન ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ એસેમ્બલી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ડ્રોન ઉડ્ડયનથી લઈને એસેમ્બલી અને જાળવણી સુધીના અભ્યાસક્રમોનો સમાવિષ્ટ કરાયા છે। રોજગારીની તકો વધારીને 25,000 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે। મારું નામ પઠામો પટેલ છે। હું પહેલા વેડિંગ, પ્રી વેડિંગ, લગ્નની શૂટિંગ ઉતારતો હતો ત્યારે મને આટલું નોલેજ નહોતું ડ્રોનનું, ખાલી ઉડાડતા જ આવડતું હતું। પછી મારા સ્મિત સરની મુલાકાત થઈ ત્યારે એમને મને કીધું કે એના અંદર ઘણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવે છે અને લાઇસન્સ પણ આવે છે જેની મને જાણ નથી। એ પછી મોડાસા આઈટીઆઈ ખાતે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ડ્રોનનું કોર્સ ચાલુ કરવામાં આવ્યો, તેના અંદર અમે ટોટલ 25 વિદ્યાર્થીઓએ એડમિશન લીધેલ છે। અમને સિમ્યુલેટરમાં ડ્રોન ઉડાડતા શીખ્યા, એસેમ્બલ કરતા શીખ્યા, તેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વિશે શીખ્યા। સ્મિત સરે અમને લગભગ 2-3 દિવસ પહેલાં સિમ્યુલેટર ફિટ કરતા શીખવાડ્યું, ડ્રોનના અંદર કેટલું વેટ આવે, કેટલું વજન લઈને તમે ચાલી શકો, કેટલા અંતરે ઉડાડી શકો, રેડ ઝોન, ગ્રીન ઝોન, યલો ઝોન વિશે બધી માહિતીથી માહિતગાર કર્યા છે। રાજકોટમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની પરાયણ સર્જાય છે। શહેરના નાના મોવા રોડ પર આવેલી સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી સહિત અંદાજિત 6 જેટલી સોસાયટીઓમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી ઓછા ફોર્સથી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે। ત્યારે સિલ્વર ગોલ્ડ રેસિડેન્સી સહિત 6 જેટલી સોસાયટીના લોકો એકત્ર થયા હતા અને પાણીની પારાયણની ધૂન અને પ્લેકાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। સ્થાનિકોના આક્ષેપ છે કે અનેક વખત રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી, આ સોસાયટીમાં 10-15 વર્ષથી લોકો વસવાટ કરે છે અને અંદાજિત 500 કરતા વધુ મકાનોમાં રહેતા હજારો લોકોને નિયમિત પીવાનું પાણી મળતું નથી। મારું નામ રાજુભાઈ સાવલિયા છે। 6 સોસાયટીમાં અમારે 6 વર્ષથી આ પાણીનો પ્રોબ્લેમ છે। ટેન્કર તમે કદાચ કેમેરામેન આ બાજુ તમે કેમેરો ફેરવો જો, આ ટેન્કર અમારે પા ટેન્કર જાય છે અત્યારે, આ ટેન્કર પાણીના ટેન્કર જે અમારી સોસાયટીમાં જાય છે,
એટલે ટેન્કર અમારી સોસાયટીમાં લગભગ 6 વર્ષથી આ ટેન્કરનો ચાલુ છે. વેચાતું પાણી ઉનાળામાં લેવું પડે છે. અમે વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ જાતનો આવતો નથી. અમે કાલે મેયરશ્રીને રજૂઆત કરી છે, મેયરશ્રી પોઝિટિવ રીતે જવાબ આપેલો છે અને અમને શાંતિથી સાંભળ્યા છે અને ઓર્ડર પણ આપ્યા છે. જોઈએ હવે આ મેયર આ પ્રશ્નનો કેવી રીતે ઉકેલ લાવે છે. અમારે તો ઉકેલ જોઈએ. અમે વેરો ભરવા તૈયાર છીએ પણ અમને પાણી આપો. ડેમમાં પાણી છે, ડેમ છલકાય છે પણ અમારા ટાંકા નથી છલકાતા, અમારે શું કરવાનું? સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા અંગદાન મહાજાગૃતિ અભિયાનની રેલી યોજાઈ હતી, જેમાં લોકોમાં અંગદાન વિશે જાગૃતતા લાવવા માટે ખાસ તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અંગદાન મહાદાન મહાજાગૃતિ અભિયાને વેગ પકડ્યો છે. હું ડોક્ટર કેતન નાયક, આરએમઓ નવી સિવિલ હોસ્પિટલ સુરત. આજે એક અંગદાન માટે જાગૃતિનો સંદેશો લોકોમાં ફેલાય અને લોકો પ્રેરિત થાય એના માટે અંગદાન મહાદાનના બેનરો સાથે એક મહારેલીનું આયોજન થયું હતું, જેમાં લગભગ 800 થી 1000 નર્સિસ બહેનો, વિદ્યાર્થીઓ અને ડૉક્ટરો હતા. અંગદાન એ એવું વિશિષ્ટ દાન છે જે કોઈ આપી ન શકે અને આ સૌથી મોટું મહાદાન કહી શકાય. તમે પૈસા આપી શકો, પ્રોપર્ટી આપી શકો, બધું આપી શકો, અંગ કોઈ આપી ના શકે. રાજકોટની એવી પીટીઆઈ કોલેજ ખાતે મેગા જોબ ફેર 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોબ ફેરમાં નિર્મા કેમિકલ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસઆર ગ્રુપ જેવી અનેક કંપનીઓ દ્વારા અંદાજિત 1200 જેટલા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા અને તે દરમિયાન આશરે 539 જેટલા વિદ્યાર્થીઓનું પ્રથમ તબક્કાનું સિલેક્શન કરી લેવામાં આવ્યું હતું. ત્યારે આ અંગે વધુ વિગતો આપવા જોબ ફેરના નોડલ ઓફિસરોએ અપ્તક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગવર્નમેન્ટ ઓફ ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એસીજી દ્વારા જોબ ફેરનું આયોજન હતું અને એ જોબ ફેરના આયોજનની અંદર રાજકોટ અને મોરબી જિલ્લાની જેટલી સરકારી કોલેજો, જેમાં 40 કરતાં વધારે સરકારી કોલેજો, એમના ડિપ્લોમાથી શરૂ કરી અને પીએચડી સુધીના વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂઝ હતા અને એ ઇન્ટરવ્યૂઝ માટે 37 કરતાં વધારે કંપનીઓ હતી અને એને રિલેટેડ જે બાકીનું અપડેટ જે છે હું વિનંતી કરું. વાગડીયા સર, એવરી યર જે ગુજરાત સરકાર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ માર્ચ મહિનામાં પ્લેસમેન્ટ ફેરનું આયોજન થાય છે. એમાં રાજકોટ નોડ કે એમાં 37 કોલેજો આવેલી છે અને મોરબી નોડમાં જ 8 કોલેજો આવેલી છે. ટોટલ 45 કોલેજનું પ્લેસમેન્ટનું આયોજન એવી પીટી રાજકોટ ખાતે ગોઠવવામાં આવેલું અને 9 અને 10 તારીખે ઓલમોસ્ટ 600થી વધારે વિદ્યાર્થીઓ કેમ્પસ ખાતે આવી અને 37 કરતાં વધારે કંપનીઓમાં એમને ઇન્ટરવ્યુ આપેલા. જામનગરના સુપ્રસિદ્ધ બાળ હનુમાન મંદિર ખાતે અનંત અંબાણી દર્શન કરવા પહોંચ્યા હતા. રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીએ દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી. અહીં જામનગર ખાતે બાલા હનુમાન સંકીર્તન મંદિર કે જ્યાં છેલ્લા 58 વર્ષથી પ્રેમ ભિક્ષીજી મહારાજ દ્વારા અહીંયા છેલ્લા 58 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે. આ 59મું વર્ષ છે જેમાં ભૂતકાળમાં રિલાયન્સના કોકિલાબેન અંબાણી પણ અહીંયા દર્શને પધારેલા, આજે રિલાયન્સના માલિક અને કોકિલાબેનના દીકરા ધીરુભાઈના અનંતભાઈ અંબાણી અત્યારે દર્શન ખાતે પધારેલ હતા અને અહીંયા અખંડ રામધૂમ જ્યાં ચાલે છે એમના મંદિરના હનુમાનજી અને રામજીના પણ દર્શન કર્યા અને અખંડ રામધૂમ ચાલે છે એમની પણ એને નોંધ લઈ અને નોંધ લીધી. એ અચાનક દર્શન અહીંયા મંદિરની આસ્થાના હિસાબે આવેલ છે, કોઈ પ્રી પ્લાનિંગ નહોતું આમ નહીં, પણ એમને અને પ્રસાદ પણ ધરાવેલ છે. ગુજરાતમાં કમોસમી વરસાદના માવઠાના કારણે ખેડૂતો બેહાલ બન્યા છે. જગતના તાત કહેવાતા ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ઘણું બધું પાકનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો પર આવી પડેલ કુદરતી આફતોમાં સરકાર સહાયરૂપ બને એવી માંગણી ખેડૂતો દ્વારા ઉઠી રહી છે. વારંવાર કમોસમી વરસાદની અસર સીધી ખેડૂતોના પાકને, જેવા કે તમાકુ, ચણા, ડાંગર, જીરું જેવા અનેક પાકોને નુકસાન થયેલ છે. આવી કફોડી પરિસ્થિતિમાં બેહાલ બનેલા ખેડૂતોને સરકાર સહાયરૂપ બને એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. રાજકોટમાં આજે ગેસ લીકેજની ઘટના બની હતી. થોરાડા વિસ્તારમાં એક મકાનમાં ગેસ લીકેજ થતા જેમાં ઘરમાં હાજર 2 લોકોને ઈજા પહોંચી હતી. બનાવને લઈને ઘર વખરી બળીને પણ ખાખ થઈ ગઈ હતી. બનાવમાં ઈજાગ્રસ્ત લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના થોરાડા વિસ્તારમાં આજે ગેસ લીકેજની ઘટના બની હતી, જેમાં બપોરના સમયે ગેસ લીકેજ થતા ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. ઘટનાને લઈને ભારે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. સાથે જ આ બનાવમાં 2 લોકોને ઈજા પહોંચી છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. આ સિવાય ગેસ સિલિન્ડર કાઢતા ઘર વખરી પણ બળીને ખાખ થઈ ગઈ હતી.
જોકે સદનસીબે બનાવમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર સામે ન આવતા પરિવારના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં સૌ પ્રથમવાર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમની જણસીના પૂરતા ભાવ મળી રહે તેવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ઉપલેટા તાલુકાનું સેન્ટર કોટન પ્રોસેસિંગ મંડળી ઢાકને મળતા તેના દ્વારા આજે સવારે ખરીદ કેન્દ્રનો માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. બજાર કરતાં ઊંચા ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે ઉપલેટાના માર્કેટિંગ યાર્ડમાં સૌ પ્રથમવાર ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી છે. તેના શરૂઆતના ભાવ ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં 1067 રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા હતા. ઉપલેટા તાલુકાના ઢાક ગામના અમે રહીશી અને ઉપલેટા તાલુકા કોટન જીનિંગ અને પ્રોસેસિંગ મંડળીને અમારા સરકારના નિયમ અને ધારાધોરણ મુજબ ચણાના ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર અમને મળેલું છે. આનાથી અમે અને ખેડૂત ઘણા ખુશી છીએ, કારણ કે આ ચણાની બજાર જે નબળી છે, ઓછી છે, ત્યારે મોટામાં મોટા ખેડૂત અને હાઈ લેવલે 125 મણની ખરીદી ટેકાના ભાવે 1067ના ભાવે કરવાની થાય છે અને એમાં દરેક ખેડૂત પણ ખુશી છે કે જે બજાર છે એના કરતાં ખરીદીનું ભાવ ઊંચા હોવાને કારણે ખેડૂતને આજ થનગનાટ છે અને આજથી અમે શરૂઆત કરી છીએ અને ખેડૂતના જે નિયમ અને ધારાધોરણ મુજબ અમે ખરીદી કરવાના છીએ. નથી ખેડૂતને અન્યાય થવાનો કે નથી કોઈ સરકારને અન્યાય થવાનો. આ રીતે અમારી ખરીદી ચાલુ રહે. દામનગરના છાત્રોએ વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલયની મુલાકાત લીધી હતી, જે માહિતી સંસ્થાના દરેક વિભાગો અને સંસ્થા દ્વારા થતી અનેકવિધ પ્રવૃત્તિઓ નિહાળી હતી. છાત્રો ખૂબ જ પ્રભાવિત થયા હતા અને કામગીરી જોઈને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. નીતા ફેન ક્લબ રાજકોટ અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કરાઓકે ટ્રેક શો સંગીત સંધ્યાનું 18 માર્ચ અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રંગીલા રાજકોટ શહેરની સંગીતમય જનતા માટે 50ના દશકાથી મિલેનિયમ સુધીના અવનવા ગીતો રાજકોટના ગાયકો દ્વારા રજૂ કરવામાં આવશે. અબ તકની મુલાકાતે આવેલા નીતા ફેન ક્લબના પ્રમુખ નીતાસેન રાઠોડે વિશેષ વિગતો આપી હતી. મારું નામ નીતાસેન રાઠોડ, નીતા ફેન ક્લબની હું પ્રમુખ છું અને હું એક મેન શો કરવા જઈ રહી છું, જેનો ઉદ્દેશ્ય એમ છે કે હિન્દુ એકતા, હિન્દુ મુસ્લિમ એકતા, સનાતની ધર્મ સૌ અપનાવે એ માટે હું પણ આમાં સામેલ છું એક ભારતની નાગરિક તરીકે. એવો સંદેશ માટે એક આ મેન શો હું કરવા જાઉં છું. એમાં મને અમારા કેશવસિંહ શેઠવા, મારા હસબન્ડ અજયભાઈ રાઠોડ અને સુરકા સુર સંગીત કી સરગમના સલીમભાઈ છેડા અને સલીમભાઈ ચાનિયા અને નયનભાઈ લાખાણી, સુશીલભાઈ રાવલ, પછી દિલીપભાઈ સાદરાણી અને મગનભાઈ ગાલોરિયા મારા ફાધર છે, જે વોઇસ ઓફ મુકેશ છે, અમે બધા સાથે મળીને આ કાર્યક્રમની જહેમત ઉઠાવી રહ્યા છીએ. એક હિન્દુ મુસ્લિમની એકતા માટે સનાતની ધર્મ બધા અપનાવે એવો અમારો ઉદ્દેશ્ય છે. તો જાહેર જનતાને આમંત્રણ છે કે સૌ આ અમારો પ્રોગ્રામ જોવા આવે. પ્રોગ્રામ શનિવારે કાલે 18:30 બપોરે 3-7 પ્રોગ્રામ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ જયેશભાઈ ઉપાધ્યાયના સહયોગથી થાય છે. અરવિંદભાઈ મણિયાર બોલું. હું પોતે વન વુમન શો કરું છું, એટલે આ વખતે વન વુમન શો મારાથી નથી થયો, કેમ કે મારું ગળું બેસી ગયું છે, એટલે હું આ મેન શો કરવા જઈ રહ્યો છું. બાકી હું સંગીતમાં જ આ બધા પ્રોગ્રામ આવા કરું છું અવારનવાર. 2018 થી મારી સ્થાપના છે નીતા ફેન ક્લબની અને બધાને નવું એક સ્ટેજ મળે એટલા માટે થઈને મારું આ જહેમત ઉઠાવી રહી કે ભાઈ નવા જે અત્યારના જે સિંગરને બધાને પ્લેટફોર્મ મળતું નથી, સ્ટેજ મળતું નથી, તો હું બધાને આપવા માંગુ છું. બસ એક મારું ઉદ્દેશ્ય છે. અને અમારામાં એન્કરિંગ જે કરે છે જયેશભાઈ ગજર, કમલેશભાઈ ભારદિયા અને કે કિશોરસિંહ જેઠવા, એનો બહુ મને વધારે પડતો મારે સહયોગ છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.